હાય ફ્રેન્ડ્સ, એકદમ સફેદ દૂધ જેવી, ખાવામાં પૂછી રૂ જેવી અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવી, અને ટેસ્ટમાં તો એવી કે ગમે તેટલી તળશો ખૂટી જ પડશે. માત્ર ઉપવાસમાં નહીં, સવારે કે સાંજે જ્યારે પણ ભૂખ લાગે ત્યારે નાસ્તામાં પણ લઈ શકાય તેવી સાબુદાણા બટાકાની મમરી બનાવીશું. અહીંયા 500 ગ્રામ જેટલા સાબુદાણાને પાણીથી વોશ કરી લેવાના છે. 4-5 વખત પાણીથી વોશ કરી લેવાના એટલે બધો જ પાવડર નીકળી જાય, કારણ કે પાવડરમાં સ્ટાર્ચ વધારે હોય છે. આ પ્રોસિજર કરવી ખૂબ જ અગત્યની છે. 4-5 વખત ધોવાઈ ગયા છે. હવે આપણે સાબુદાણાને પલાળી લઈએ પાણી એડ કરીને. અહીંયા સાબુદાણાને સાબુદાણા કરતાં થોડુંક વધારે પાણી એડ કરીને પલાળી લીધા છે. એકદમ વધારે પાણી નહીં નાખવાનું, થોડુંક જ આપણે સાબુદાણા કરતાં વધારે લીધું છે અને ઢાંકી ઓવરનાઇટ રહેવા દેવાનું. હવે અહીંયા જો સવારે આપણે સાબુદાણા સરસ પલળી ગયા છે, રાત્રે પલાળ્યા અને સવારે તમે જોઈ શકો છો એકદમ સરસ પલળ્યા છે, ક્યાંય પાણી નથી અને સરસ ખીલેલા લાગે છે અને એકદમ સોફ્ટ થઈ ગયા છે. અને જો તમારે પાણી વધારે પડી ગયું હોય તો ચાણામાં લઈ અને કાઢી નાખવાનું. હવે અહીંયા સ્ટીમરમાં પાણી ગરમ કરવા મૂકી દઈએ. આપણે સાબુદાણાને સ્ટીમ કરવાના છે. 1.5 ગ્લાસ જેટલું પાણી ગરમ કરવા મૂકી દેવાનું. ઉપરથી કાણાવાળી પ્લેટ મૂકીશું. પ્લેટ ઉપર સાબુદાણાને લઈ લઈએ. અને જો તમે આ મમરી પહેલીવાર બનાવતા હશો તો પણ તમારે સારી બનશે આ પ્રોસિજર કરવાથી. હવે ઢાંકી અને 10 મિનિટ મીડિયમ ફ્લેમ ઉપર થવા દઈશું. આ સાઈડ 750 ગ્રામ જેટલા બટાકા લીધા છે. 500 ગ્રામ સાબુદાણા સામે 750 ગ્રામ બટાકા, તમે સરખે સરખા પણ લઈ શકો છો. કુકરમાં લઈ લઈશું પાણીથી વોશ કરી અને આ રીતે 2 કટકા કરી લેવાના. હવે 1-1.5 ગ્લાસ જેટલું પાણી એડ કરી ઢાંકી અને મીડિયમ ફ્લેમ ઉપર 4 વિસલ પાડી લેવાની છે. આ બાજુ સાબુદાણા સ્ટીમ થઈ ગયા છે, ગેસની ફ્લેમ બંધ કરી લેવાની છે. અને આ બાજુ બટાકા પણ બફાઈ ગયા છે, ગેસની ફ્લેમ બંધ કરી લઈશું. 4 વિસલ પડી ગઈ છે. હવે મિક્સર જારમાં 4-5 નંગ લીલા મરચાં, મોટો ટુકડો આદુ છોલીને કટકા કરીને એડ કરી ઢાંકી અને ગ્રાઇન્ડ કરી લેવાનું છે. ગ્રાઇન્ડ કર્યા પછી 2 નંગ લીંબુનો રસ એડ કરીશું, નાની સાઇઝના લીધા હતા. ઢાંકી અને ફરી ગ્રાઇન્ડ કરી લઈશું એટલે સારી રીતે ગ્રાઇન્ડ થઈ જાય. હવે અહીંયા બટાકાને છોલી લેવાનું છે. બટાકા છોલાઈ જાય એટલે પોટેટો મેસરથી મેશ કરી લઈશું. મેશ થઈ ગયા છે. હવે ગ્રાઇન્ડ કરેલું આદુ, મરચાં અને લીંબુનો રસ આમાં એડ કરી લેવાનું છે. એકદમ સરસ ગ્રાઇન્ડ કરવાનું એટલે આદુના રેસા જ્યારે આપણે મમરી પાડતા હોઈએ ત્યારે આવે નહીં. અને અહીંયા 1/2 ટીસ્પૂન મરી પાવડર અને સ્વાદ મુજબ મીઠું લઈશું. અહીંયા મીઠું મેં 3 ટેબલ સ્પૂન લીધું હતું. બટાકા અને સાબુદાણા મિક્સ કરી અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. હવે અહીંયા સંચામાં તેલ લગાવી લેવાનું છે. અને આ રીતનો સંચો હોય છે એમાં જે સ્ટારવાળી પ્લેટ હોય છે એને પણ તેલ લગાવી લેવાનું. અને તેલ લગાવવાની એક વખત જ જરૂર પડશે, વારંવાર નહીં લગાવવાનું, એટલે મમરી સરળતાથી પડે. પ્લેટને લગાવી અને હવે ગોઠવી લઈએ. સંચાને આ રીતે ફિટ કરી અને હવે બનાવેલું મિશ્રણ સંચામાં ભરી લઈશું. હાથ જરાય બગડે નહીં એ રીતે ભરવાનું, નહીં તો મમરી પાડતા તકલીફ પડશે. ચમચાથી અથવા આ રીતે કોઈ પણ જારીથી કે ચમચીથી તમે ભરી શકો છો. સંચાને પેક કરી લઈશું. હવે અહીંયા પ્લાસ્ટિક શીટ ઉપર તડકામાં
રાખી દેવાનું છે અને આ રીતે સીધી મમરી પાડવાની છે. આ રીતે બીજો પણ ભરીને પાડી લઈએ. સીધી રહે એ રીતે પાડતા જવાનું છે, સંચો ફેરવતું જવાનું. અહીંયા બધી જ મમરી પડાઈ ગઈ છે અને એને બે દિવસ સુધી સૂકવી લેવાની છે તડકામાં જ, અને બે દિવસ પછી તમે જોઈ શકો છો એકદમ ક્રાંચી એવી તૈયાર થઈ ગઈ છે. અને આને તમે 12 મહિના સુધી સ્ટોર કરીને રાખી શકો છો. અને જે મોટી સાઈઝની મમરી છે એને તોડી લેવાની. અને હવે ગરમ તેલમાં તળી લઈએ. જો કેવી સરસ બની છે, એકદમ પોચી રૂ જેવી, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી સાબુદાણા બટાકાની મમરી તળાઈ ગઈ છે. સો ફ્રેન્ડ્સ, રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.